મહેરબાની બહેન, મેં વિડીયોનો કોલરનો વિડીયો બનાવી ચૂકી છું, મગર એ ફેલ થઈ ગયો છે, તો મેં પાછો બીજા કપડાના ઉપર આપણે કરીને બતાવીશ કોલર ખાલી. બાકી તો આપણે આ પટ્ટી ઉતારી જાળી તો મેં બતાવી ચૂકી છું. હવે મને એક બીજી ચીજ યાદ આવી છે, તો મેં આપણે કટિંગ કરવાના અંદર એ બતાવી દઉં છું. જેમ કે આપણે 7 ઇંચ 7.5ના જે લીધા હતા ને કંધા, એ તો આ હતા, તો 7.5ના અગર આપણે લેવાના છે કંધા, તો આ અહીંયા સીજે આપણે મેં 1/2 ઇંચ લઈ ડીપના અંદર ને આમ ક્રોસ લાઇન કરીને આમ કરવાનું બતાવ્યું હતું કે નીચે કંધાઓ એ ના કરજો. જબલાના અંદર અહીંયાથી 1/2 ઇંચ લઈને આમ જે ટેડી કટિંગ આ શોલ્ડરના અંદર કરાવી હતી મેં બ્લાઉઝના અંદર, એ ફિટિંગવાળા કપડાં હોય તો એના અંદર કરવું પડે છે. ને અગર જો આપણે એમ શોખ છે કે એ કરવું છે, તો પછી એનો થોડો પ્રોસેસ એનો અલગ છે. તો મારી કેમ કે આદત પડેલી છે, તો મેં એમાં બતાવી દીધું બ્લુ કપડાના અંદર. ને અગર આપણે એમ શોખ છે તો અચ્છું લાગશે કોલરના અંદર, એટલે કે ફિટિંગ એની અચ્છી આવે છે. તો પછી એમ કરવું હોય તો પછી આગળના ભાગના અંદર આપણે આ તો કટિંગ લેવી પડશે. અગર આપણો આ જબલાનું આ પેનલ તૈયાર નથી, તો પછી કોઈ ટેન્શન નથી આપને. પણ અગર અહીંયા પેનલિંગ કરીને બંધ કરેલા છે હિસ્સા, અહીંયાથી આપ ખોલેલા રાખા છે ઉપરથી, ને પછી આપ સીવવા બેઠા છો, તો ઉપરથી કટિંગ કેવી રીતે લેવાશે એ મેં બતાવી દઉં છું. આ 1.25 ઇંચનું તો આપણે આ ગલું આવી જશે, છોટું શું ગલું આપણે કટિંગ કરી રહ્યા છે. મેં આપણે આ સગલી ચીજો બતાવી દીધી છે. અને 7.5ના લેવા પડશે. અગર 7.5ના છે શોલ્ડર, તો આપણે 7 ઇંચ થોડું વધારે લઈ લેજો. આમ બી પીલીમાં બી કટિંગના અંદર, નાના બી કટિંગના અંદર થોડું વધારે લેજો. 7.5ના છે તો 7 કરી દેજો, કેમ કે આથી પાછું બાદના અંદર કટિંગ લેવી પડે છે, એ થોડું કમ વધારે થઈ જશે આગળનો પાછળનો. કેમ કે આપણે આ જે પટ્ટી મૂકીએ છીએ ને, તો એમાં 1/2 ઇંચ દબાય છે આગળનો હિસ્સો, તો પછી પાછું કટિંગ લેવું પડશે આપણે બાદમાં. તો 7 ઇંચ કરી દેજો 7.5ની જગ્યાએ શોલ્ડર. હવે એ થઈ ગયું, તો હવે આપણે અહીંયાથી આ 1/2 ઇંચ નીચે ઉતારીને આ ગલાની જે લાઈન છે એનાથી આપણે હલકી આપણે આમ ક્રોસના અંદર આપણે આ કટિંગ લેશું. 7 ઇંચ કાં છે આ વાળી લાઈન છે આ 7ની, તો અહીંયાથી આપણે આ ક્રોસ કટિંગ લઈ લીધી છે. હમણાં આપણે આ નાનું કટિંગ ગોલ પાછળનું જે 1/2 ઇંચનું કટિંગ કરીશું આપણે. અગર આ કરવું હોય તો, ને ના લાંબો પ્રોસેસ ના કરવા ચાહતા હોય, તો આ ક્રોસની કટિંગ ના લઈજો. પણ આ જે બૈરાઓ જે સીવી ચૂક્યા છે, જેને શોખ હોય, એના વાસ્તે અમે વિડીયો પાછો બનાવી રહી છું. આ ક્રોસની આપણે આ કટિંગ લીધી, ને હવે આપણે આ સમજી લઈ કે અંદાજથી આ તો મેં હમણાં લઈ રહી છું, મેં સગલું આપણે બતાવી દીધું છે કે કેવી રીતે કરવાનું છે. આ આપણે થોડા નાના જ કટિંગ કરજો હમણાં. આપણે જો આ કરી રહ્યા છે ને, તો આ જે આર્મહોલ જે છે ને, એ નાનો કરજો થોડો માપથી, કેમ કે બાદના અંદર આપણે કટિંગ અગર કરવું પડે તો આપણે કરી શકાય. પછી થોડું નાનું કરજો. આ થઈ ગયું એટલું. એના બાદ હવે આપણે આગળનું આ એક પડ આપણે કોઈ બી નીકાળી લઈશું. બે 3-4 ચીજોનું આપણે ધ્યાન રાખવું પડે છે આના અંદર. આ આર્મ હોલના અંદર બી ફરક પડશે, આગળ પાછળ થશે, તો એમ ઘણી ચીજો થાય છે. હવે આ આપનો આગળનો હિસ્સો છે, તો એના અંદર આપણે આ ગલું બી થોડું શું આ 2 ઇંચ જેટલું આમ નીચે કટિંગ કરવાનું છે, થોડું ડીપ. એ થઈ ગયું. હવે આપણે જે આ છે ને, એને 1 ઇંચ આપણે માપ કરવાનું જેમ છે એમ જ. અહીંયાથી 1 ઇંચ આપણે જોઈ લેવાનું છે પૂરાના અંદર. અને અહીંયાથી આપ તો યા તો આપ બે ઓપ્શન છે આપણા પાસે. અહીંયાથી બી આપ કટિંગ કરી શકો છો. અગર આ કઈ સિચ્યુએશનના અંદર કે અહીંયાથી આપણું પેનલિંગ બનેલું છે, પૂરું જબલાનું તૈયાર છે, નીચે રેડીમેડવાળું છે, કે લેસિંગ આપણે કરવાની નથી હવે, તો અહીંયાથી આપણે કટિંગ કરવું પડશે. નહીં તો આપ અહીંયાથી ના બી કટિંગ કરો, ને ડાયરેક્ટ શોલ્ડર જોડી દો જેમ છે એમ કરીને કરી દેજો. ને પછી આપણું સિવાશે કોલર પૂરો બની જશે. એના બાદ આગળનો એક ભાગ આપણે નીચે ઉતારીને આપણે કટિંગ લઈ શકાય છે. પણ એ કઈ સિચ્યુએશન અંદર કે નીચેથી પેનલ ના બનેલું અને આવું કપડું હોય આપણા પાસે, આમ જેમ કપડું છે આ મેં સીવી રહી છું એવું કપડું હોય, તો એમાં પોસિબલ છે. તો આપ ભૂલી બી ગયા હોય તો બાદમાં આપણે આપ એવી રીતે કટિંગ કરી શકો છો.
मगर अपनू केम के पेनल बनेलू तैयार छे तो आपने इतनू कटिंग करवू पड़से तो आपनी आ फिटिंग बराबर आवशे। हवे आना अंदर अपने आ पाछलना हिस्सा जे अपने पाछलना भागनो जे छे शोल्डर ए अपने आना अंदर जोड़ी देशू पछी ने जेम आपने प्रोसेस में बतायो छे पूरो एवी रीते करवानो छे। तो आ આગળનું છે, આગળું નાનું થઈ ગયું છે, થોડું પાછું કટિંગ થોડું લેવો તો લઈ લો, નહીં તો કેમ કે અંબી આપણે એ તો કરવાનું તો છે, ગલું તો અંબી નાનું જ છે। આ જુઓ કે આનું કારણ શું છે, આ પાછળનું મેં જમાવું છું પહેલા, આ પાછળનું છે, આ આગળનું છે, પટ્ટી નો ફિનિશિંગ ઘણી અચ્છી આવે છે, આમાં સફાઈ અચ્છી આવે છે, તો આપને થોડું આટલું કામ કરવું પડશે। આર્મ હોલ પહેલા થી વધારે મોટા ના કાપી દેજો, થોડા છોટા કાપો તાકી બાદના અંદર અગર કંઈ બી આગળ પાછળ થયું આ કરવાના આ કરીશું આપણે તો બરાબર આવી ગયું, પછી અગર અહીંયાથી કે આમ ઊંચા નીચે કે કંઈ થાય તો આપણે બાદમાં કટિંગ લઈ શકાય, તો અને અહીંયાથી બી કટિંગ આમ લેવી પડે તો પછી આ કંધાની બી ચોડાઈ કમ ના થાય, એના વાસ્તે કંધા બી આપણે થોડા વધારે લીધા છે, તો આ ક્રોસમાં કટિંગ કરો તો એક સબ ચીજોનું ધ્યાન રાખવું પડશે આપણે। પણ એ ફિનિશિંગ એની કોલરની અચ્છી આવે, કોલર જમેલો અચ્છો રહે છે, બચ્ચાઓને શોભે અચ્છો છે, તો થોડી માથા પચ્ચી કરવી પડશે આપણે, એટલી એટલું કામ છે। ને અગર નહીં કરવા ચાહતા તો પછી આ ક્રોસમાં કટિંગ ના કરજો, સીધું જ રહેવા દેજો તો એ બરાબર જમી જશે એમાં બી, એમ થોડું હવે એમ કે એ કામ બી અલગ છે, હવે એમ કે ઓકે એમ બચ્ચાઓને આપણે એમ હોય છે કે નાનું બચ્ચું છે ને ચાલશે હવે તું કોણ કરે, તો એમ બી કરી શકો છો એમ, અને આપણે અગર શોખ છે કે નહીં બરાબર છે અચ્છું કામ કરવું છે તો ખાલી બસ આ આગળના હિસ્સાના અંદર એક એક ઇંચ આપણે આ શોલ્ડર ઉડાવી દીધા છે, અને આ થોડું કમ રાખવાનું, અને આ જે શોલ્ડર આપણે જે લીધા હતા પોણા સાતની બજાય 7 ઇંચ એટલા લઈ લેવાના, બસ આ બે ત્રણ ચીજોનું ધ્યાન રાખવાનું છે કટિંગના અંદર। હવે આ કપડાના અંદર મેં આપને આ કપડાનું કોલર પટ્ટી બનાવીને બતાવીશ, તાકી કેમ કે આપને પાછી બરાબરથી સમજ પડશે, તો કોલર પટ્ટીનું કપ મારું ફેલ થઈ ગયું છે તો બીજું બનાવીશ મેં ઇન્શાલ્લાહ વિડીયો।